અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગંજબજારમાં જાગૃત નાગરિક દ્વારા કેમેરા લગાવવાની લોક માંગ ઉઠવા પામી હતી. ઉલ્લેખનીય છે કે ધનપુરા ગામનો એક ખેડૂત પોતાની બાજરીનો માલ વેચાણ કરવા માટે ગંજબજારમાં આવેલ હતો ત્યારે માલ વેચનારની વૃદ્ધ માતાએ પોતાના બચાવેલા પૈસા બાજરીના કટ્ટામાં રાખ્યા હતા. તેની માજી ઘરે આવીને જોયું ત્યારે બાજરીમાં રાખેલા પૈસા વાળું કટ્ટું નહોતું. ત્યારે વૃદ્ધ માતાએ તાત્કાલિક તેમણે પોતાના દીકરાની જાણ કરી. ત્યાં સુધીમાં તો બાજરીના કટ્ટા ખાલી થઈને તોલ થઈ ચૂકેલા હતા. ત્યારે તોલ કરતા મજૂરે પૈસા લીધે છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે જાગૃત નાગરિક દ્વારા ગંજબજારમાં તપાસ કરતા તેમજ પૂછપરછ કરતા પૈસા બાબતે કોઈ જવાબ મળેલ ન હતો. ત્યારે ભોગ બનનાર વ્યક્તિએ નજીકના પોલીસ સ્ટેશનના મથકે પૈસા બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યારે જાગૃત નાગરિક દ્વારા વેપારીઓની પેઢીઓ ઉપર કેમેરા લગાવવાની માંગ કરી હતી. ત્યારે પેઢીઓ ઉપર કેમેરા ન હોવાના કારણે ભોગ બનવાનો વારો આવ્યો છે. ત્યારે જાગૃત નાગરિક અરવિંદભાઈ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું કે કદાચ જો પેઢીઓ ઉપર કેમેરા લાગેલા હોત તો ભોગવવાનો વારો ન આવ્યો હોત. ત્યારે ગંજબજારના સેક્રેટરી ભાવેશ પટેલ દ્વારા જાણવા મળ્યું હતું કે ગંજબજારમાં કોઈ અનિચ્છનીય તેમજ મોટી ચોરી થાય નહીં તેની લઈને કેમેરા લગાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની અંદર ઇકબાલગઢ ગામે ગંજબજાર આવેલો છે અને આ ગંજબજારની અંદર અમીરગઢ વિસ્તારના અને આજુબાજુના ગામડાઓના લોકો, રાજસ્થાનથી પણ અમુક લોકો આવતા હોય છે, અહીં ખેડૂતો મોટી આશાઓ લઈને આવતા હોય છે પોતાનો માલ અહીં વેપાર કરવા માટે, વેચવા માટે. પરંતુ અહીં ગંજબજારની અંદર ગંજના પેઢીના માલિકો પોતે જ્યાં તોલ થાય છે ત્યાં એક પણ કેમેરો લગાવતા નથી, જ્યાં પૈસાની લીધી થાય છે ત્યાં પણ એક પણ કેમેરો લગાવતા નથી, જ્યાં ખેડૂત અંદર પ્રવેશ થાય છે પોતાનો માલ લઈને, ફક્ત ખેડૂતની ગાડી આવે છે, ખેડૂત આવે છે એનો ખાલી ગયા કેમેરાઓ છે, બાકી અંદરના એક પણ ભાગે કોઈ પણ આખા ગંજ બજારને એક પણ કેમેરો લગાવેલો નથી. આ બાબતે અમે આજે અહીં માર્કેટિયાના ચેરમેન શ્રી જોડે વાત થઈ, સેક્રેટરી જોડે વાત થઈ, કીધું આ લોકો કેમ કેમેરા નથી લગાવતા. એમને કીધું કે અમે આ લોકોને કીધેલું છે તમે કેમેરા લગાવો પરંતુ આ શું લગાવતા નથી. એનો મતલબ એવું લાગી રહ્યું છે બનાસકાંઠાના અહીં અમીરગઢના ઇકબાલગઢ ખાતે કે આ ગંજ બજારની અંદર ખેડૂતોને કાં તો કોઈ ઓછા વધતું તોલ કરવા માટે લોકો કેમેરા નથી લગાવતા, કાં તો એમના જે અંદર મળે ત્યાં હોય છે જે અહીંયા ચેરમેન કે સેક્રેટરી એમના સેટિંગ નહીં લગાવતા હોય. પરંતુ અહીંયા ખેડૂતો અહીંયા એવું કે ભારતીય કિસાન સંઘ, જો ભારતના કિસાનો જોડે આજે આવો ભેદભાવ થશે તો આવનારા સમયની અંદર ખેડૂતોની કેવી હાલત હશે. એક બાજુ વરસાદના કારણે પણ ખેડૂતોની ખેતી ખરાબ થતી હોય છે અને અહીંયા હવે માણસ તોલ કરવા માટે ત્યાં પણ એમનું કોઈ પ્રાયોરિટી પ્રોટેક્શન મળતું નથી. આ બાબતે હું અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને વિનંતી કરું છું, આપ સાહેબ પણ અહીંયા પગલાં લેશો, મામલતદાર સાહેબને વિનંતી કરું છું આપ પણ શ્રી આવીને તપાસ કરશો અને માર્કેટિયાના ચેરમેનશ્રી અને સેક્રેટરી આશા રાખું છું તાત્કાલિક ધોરણે આની અંદર કેમેરા લગાવવામાં આવે જેથી કરીને કોઈ પણ સમયે કોઈ પણ બનાવ બનતા અટકશે અને ખેડૂતો છેતરાતા પણ અટકશે. ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમીરગઢ મુકામ ઇકબાલગઢ જિલ્લો બનાસકાંઠા બજાર સમિતિએ અગાઉ કલેક્ટર સાહેબશ્રીની સૂચનાઓના અનુસંધાનમાં સેફ્ટી માટે ખેડૂત તથા વેપારી મિત્રોની સેફ્ટી માટે બજાર સમિતિની પ્રિમાઇસીસમાં કેમેરા લગાવવામાં આવેલા છે, જેમાં ક્યારેક પણ અનિચ્છનીય અથવા અગમ્ય કારણસર કોઈ ઘટના બને તો તેની સેફ્ટી માટે કેમેરા લગાવેલા છે. તેમજ તદુપરાંત વેપારી મિત્રોને પણ પોતાના પેઢી ઉપર કેમેરા લગાવવા માટે મૌખિક સૂચનાઓ અગાઉ આપવામાં આવેલી છે, જેના કારણે ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોની વિશ્વસનીયતા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે સેફ્ટી માટે તેઓને પણ મૌખિક સૂચનાઓ અગાઉ આપેલી છે અને બજાર સમિતિ પણ આ માટે કેમેરા લગાવેલા જ છે.